જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરમાં જેલ રોડ ઉપર આવેલ છોટાઉદેપુર નગરની એક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવેલ દૈનિક બચતના નાણાં સોસાયટી તરફથી પરત ન અપાતા હોવાના આરોપ સાથે દૈનિક બચત ખાતાધારકો જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. તેની છોટાઉદેપુર નગરમાં જેલ રોડ ઉપર આવેલ ન્યૂ આદર્શ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કે જે વર્ષોથી કાર્યરત છે અને નિયમિત રીતે ચાલી રહી છે, સોસાયટીના કાયમી સભાસદોની સાથે દૈનિક બચત યોજના અંતર્ગત નગરના અનેક નાગરિકોએ આ સોસાયટીમાં દૈનિક બચત ખાતા ખોલાવ્યા છે, જેમાં તેઓ દૈનિક બચત જમા કરાવે છે અને પોતાની જરૂરિયાત મુજબ જ્યારે પણ જરૂર પડે પોતાના દૈનિક બચત ખાતામાં જમા રકમ તેઓને પરત આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આદર્શ સોસાયટીના દૈનિક બચત ખાતાધારકોને તેમના દૈનિક બચત સ્વરૂપે સોસાયટીમાં જમા કરાવેલ નાણાં તેઓને જરૂરિયાત હોય અને ઉપાડવા માંગતા હોય તેમ છતાં પરત આપવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી છે અને આ ફરિયાદ સાથે કેટલાક ખાતાધારકો પોતે દૈનિક બચત જમા કરાવેલ એન્ટ્રી પાસબુક સાથે બુધવારે જિલ્લા કલેક્ટર કચેરી બિલ્ડિંગની અંદર આવેલ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ પહોંચ્યા હતા અને તેમની પાસબુકમાં જમા રકમની એન્ટ્રીઓ બતાવી તેમના જમા કરાવેલ નાણાં સોસાયટી તરફથી પરત આપવામાં નથી આવી રહ્યા અને તેની પાછળનું કોઈ યોગ્ય પ્રત્યુત્તર તેમને સોસાયટી તરફથી આપવામાં નથી આવતું તેવી ફરિયાદ કરી હતી. જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ફરિયાદ કરવા પહોંચેલા દૈનિક બચત ખાતાધારકોએ તીર સમાચાર સમક્ષ પણ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. તીર સમાચારે સોસાયટીના સંચાલકોને આ બાબતે પૂછતા તેમણે ટેલિફોનિક જણાવ્યું હતું કે દૈનિક બચતના ખાતાધારકોની જે એન્ટ્રી બુકમાં અને સોસાયટીના નોંધણી રજિસ્ટરમાં કેટલીક વિસંગતતાઓ છે અને સોસાયટીના ચોપડે નોંધાયેલ રકમ કરતાં વધુ રકમ ચૂકવવાની થતી હોય આ બાબતે સોસાયટી દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને અમે ઓડિટ કરવાની માંગણી કરી છે. ઓડિટ થયા બાદ ક્યાં ક્ષતિ છે તે સામે આવ્યા બાદ અમે નાણાંની ચૂકવણી કરીશું. ત્યારે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા જે દૈનિક બચત ખાતાધારકો છે તેમણે તીર સમાચાર સમક્ષ પોતાની જે ફરિયાદ હતી તેને લઈને શું કહ્યું, આવો સાંભળીએ. હા, નમસ્કાર સાહેબ, અમે એના માટે અહીંયા ભેગા થઈ રહ્યા છીએ જિલ્લા રજિસ્ટર એડીમાં કે અમારી આ સોસાયટી બેંક છે, ન્યૂ આદર્શ સોસાયટી બેંક, જે આપણે કસબા રોડ જેલ રોડ પાસે આવી છે, અને અમે અહીંયા પૈસા રિકરિંગને ભેગા કરતા હતા બધા અમે લોકો, કોઈ 50 છે, કોઈ 200 છે, કોઈ 500 છે, તો ઘણા ટાઈમથી આ પૈસા અમે જમા કરતા રહીએ છીએ અને અમને એવું લાગે કે ભાઈ આ પૈસા અમારે બચતમાં કામ લાગશે, તો એના માટે અમે ભેગા કરતા હતા. અને આ બેંક અમારી 2000 સાલથી અહીંયા છે, 2000ની સાલથી ચાલુ થઈ રહી છે અને પહેલાં બી ઘણા ટાઈમથી આ બધું રેગ્યુલર ચાલતું હતું અને પૈસા ટાઈમે ટાઈમે અમને મળી રહ્યા હતા ઉપાડતા અને મૂકતા ત્યારે. પણ હમણાં આ લાસ્ટ ટાઈમ તો છેલ્લા 6 મહિનાથી અમે આ પૈસા અમારા લેવા જતા, અમારી જરૂરિયાત કે જેમ કે છોકરાની ફી ભરવાની કે છોકરાને મેરેજ કોઈ પ્રોગ્રામ હોય કે અમારી જરૂરિયાતની હિસાબે, તો લેવા જવાના હિસાબે અમે ધક્કા ખવડાવ્યા અને કોઈને કોઈ બહાનારૂપ કહ્યું કે ભાઈ અમારે ત્યાં છે નહીં, પછી ઓડિટ ચાલશે ને સીએ આવશે ને અમારી ઓડિટ થઈ ગયા પછી પેમેન્ટ મળશે. તો અમે તો રેગ્યુલર પૈસા ભર્યા ને હવે અમારે તો આ બેંક કરે એવું તો હોય નહીં, એટલે જિલ્લા રજિસ્ટર કચેરી અમે આવ્યા છીએ રિક્વેસ્ટ કરવા માટે કે આ એની સોસાયટીની એક હેડ ઓફિસ કહેવામાં આવે છે, તો અમે અરજી લખી આપી છે બધાએ ભેગા મળીને અને અમારા પૈસા અમને પરત મળી જાય અમારી એટલી અમારી રિક્વેસ્ટ છે કે પછી આગળ આમાં જો અમને પૈસા પાછા ન મળે તો અમારે આગળ કાર્યવાહી કરવી બી પડશે અને અમે ઘણા ટાઈમથી હેરાન પરેશાન છીએ, તો અમારે બચત ખાતા એટલા માટે કરતા હોય કે અમારે 2 પૈસા કામ લાગે, તો અમને કોઈ
રેગ્યુલર જવાબ મળતો નથી ને બધા અલગ અલગ દર વખતે જવાબ આપી રહ્યા છે, આવશું કાલે આવશો ને આ પ્રમદી આવશો ને ચોથા મહિનામાં થઈ જશે ને માર્ચ એન્ડિંગ ચાલે છે ને સીએ નહીં મળતો ને ઓડિટ બાકી છે. તો અમારે ને સાહેબ ઓડિટ એરે કોઈ લેવા દેવા ન હોય, બેંક બેંકનું કામ હોય, આ સોસાયટી બેંક કહેવાય. એટલે અમે અહીંયા એના માટે આવ્યા અને ભેગા થયા છીએ. તો અમારી એટલી નમ્ર વિનંતી છે, રિક્વેસ્ટ છે સાહેબને કે અમને આ કામમાં સપોર્ટ આપે અને સહાય આપે, બાકી આગળ અમે આની કાર્યવાહી જરૂર કરશું. અમારા જેમ કે મારા આજે 1,37,000 છે, બીજાના 1.5 લાખ છે, કોઈના 2 લાખ છે, કોઈના 2.5 લાખ છે, અમારા જેવાના 190 ખાતા જેવા, 200 ખાતા જેવા છે, એ બીજા બધા તો હેરાન પરેશાન છે. અને અમે તો અત્યારે ભેગા મળીને અત્યારે 15-20 જણા આવ્યા છીએ, અને બીજા તો અમારા જેવા 100 જણા બીજા ફાલતુ હેરાન થાય છે, એને તો ખબર જ નહીં, એ ધક્કા જ ખાતા રહીએ છે. એટલે કોઈને પૈસા અમને રેગ્યુલર મળતા નથી. તો અમને તાત્કાલિક જોગવાઈ લેવા અને તાત્કાલિક આનું તમે ચુકાદો લઈ આવવા નમ્ર વિનંતી છે સાહેબને અમારે, એવું અમે સાહેબને કહીને આવીએ છીએ. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.